નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચારમાં વિષય આસપાસમાં પાઠ નંબર છ રિયાની મુસાફરી જે આપણે ભણી રહ્યા હતા તેમાં આપણે આગળ જોયું હતું કે રિયાએ તેની ડાયરીમાં શું શું લખ્યું છે તેની મુસાફરી દરમિયાન હવે આપણે આગળ જોઈએ તો રિયા કહે છે મેં ઊંઘવા પ્રયત્ન કર્યો પણ ટ્રેનના અવાજમાં ઊંઘ આવતી ન હતી અમારા ડબ્બામાં બીજું કુટુંબ હતું તેમાં મારી ઉંમરની છોકરી હતી તેને પણ મારી જેમ ઊંઘ આવતી ન હતી અમે બંનેએ થોડી વાતો કરી તેનું નામ ફિયોના હતું તેની પાસે થોડી વાર્તાની ચોપડીઓ હતી મેં પણ તેની પાસેથી એક ચોપડી લઈ વાંચવાનું ચાલુ કર્યું વાંચતાં વાંચતાં મને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ના પડી અચાનક મારી આંખ ઉઘડી ગઈ બારીમાંથી બહારની લાઈટનો પ્રકાશ આવતો હતો મેં બેઠા થઈને બારીમાંથી જોયું તો કોઈ મોટું શહેર આવેલું હોય તેવું લાગતું હતું ટ્રેન પસાર થઈ રહી હતી ચારે બાજુ રોશનીથી શહેર સુંદર લાગતું હતું આવું સુંદર દૃશ્ય મેં મારા ગાંધીધામમાં ક્યારેય જોયું નથી ચારે બાજુ બહુમાળી મકાનો અને સુમસાન વાતાવરણમાં ટ્રેન સડક માર્ગના પુલો નીચેથી તો ક્યાંક ફાટકવાળા માર્ગ વચ્ચેથી પસાર થઈ રહી હતી મમ્મીનો મોબાઈલ લઈ મેં રાત્રિના આ સુંદર દ્રશ્યોના ફોટા અને વિડીયો જોવાની ખૂબ જ મજા આવશે તો વિદ્યાર્થી મિત્રો આજે રિયા છે તે સુઈ અચાનક ચોપડી વાંચતા વાંચતા સુઈ જાય છે અને પછી તેની અચાનક જ આંખ ઉઘડતા તેને બારીમાંથી એવું સરસ મજાનું આ એક દ્રશ્ય જોયું જેમાં ચારે બાજુએ રોશની સરસ મજાની લાઇટો થતી હતી અને ખૂબ મોટું શહેર હોય તેવું તેને લાગ્યું અને રોશની પણ બહુ જ સરસ હતી અને ચારે બાજુએ બહુમાળી મકાનો અને સુમસાન વાતાવરણમાં ટ્રેન સડક માર્ગના પુલોની નીચેથી ને ફાટકવાળા માર્ગમાંથી જતી હતી તેવું એમને દેખા તેવું દેખાયું હવે રાતના બે અને ત્રીસ કલાક થઈ હતી અમારી ટ્રેન એક મોટા સ્ટેશને આવીને ઊભી રહી પપ્પા પણ જાગી ગયા હતા તેમણે કહ્યું કે અમદાવાદ આવી ગયું ત્યાં તો વિવિધ વસ્તુઓ વેચનારા ફેરિયાઓના અવાજથી વાતાવરણ ઘોંઘાટવાળું થઈ ગયું હવે વિદ્યાર્થી મિત્રો આજે રિયાએ હમણાં જે દ્રશ્ય જોયું હતું મોટું શહેરનું તે કહ્યું હતું અમદાવાદ શહેરનું દ્રશ્ય હતું હવે તેના પપ્પા પણ જાગી ગયા અને એમને કહ્યું કે આ શું છે અમદાવાદ છે અને ત્યાં વિવિધ વસ્તુઓ વચનારા ફેરિયાઓના અવાજથી વાતાવરણ ઘૂંઘાટવાળું થઈ ગયું હતું અને ત્યાં કેટલા બધા અવાજ આવતા હતા કે ચાય ગરમ ચાય ગરમા ગરમ ભજીયા પૂરી શાક ઠંડા પાણીની બોટલ વડાપાવ વડાપાવ કેળા ચીકુ સફરજન જેવા અવાજો સંભ સંભળાવવા લાગ્યા એટલે કે આ બધા ફેરિયાઓ જે હતા તેઓ જેની પાસે જે જે હોય તે બૂમો પાડી અને ફેરિયાઓ અવાજ કરતા હતા હવે પપ્પાએ કહ્યું ટ્રેન અહીં વીસ પચીસ મિનિટ ઊભી રહેશે પપ્પા પાણીની બોટલ ભરવા નીચે ઉતર્યા હું પણ તેમની સાથે નીચે ઉતરી પછી પ્લેટફોર્મ પર ખૂબ જ ભીડ હતી મુસાફરો ફેરિયાઓ પાસેથી ખરીદી કરતા હતા બીજી ઘણી ટ્રેનો પણ ઊભી હતી લાલ રંગના કપડાંવાળા માણસો સામાન ઉપાડીને દોડાદોડી કરતા હતા વિદ્યાર્થી મિત્રો આજે લાલ કલરના કપડાવાળા માણસો જુઓ તમને ચિત્રમાં દેખાઈ રહ્યા છે તેઓ કોણ હોય છે વિદ્યાર્થી મિત્રો રેલવે સ્ટેશન ઉપર તેઓને કુલી કહેવામાં આવે છે જેઓ લાલ કલરના કપડાં પહેરી અને માલસામાનની હેરફેર કરતા હોય છે હવે માઇકમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હતી કેટલાક મુસાફરો પોતાની ટ્રેનની રાહ જોઈને બેઠા હતા મને તો આ બધું જોવાની ખૂબ જ મજા પડી ગઈ અમે પણ ફેરિયા પાસેથી કેળા અને ચીકુ લઈ ડબ્બામાં બેઠા તો વિદ્યાર્થી મિત્રો તમે ઘણા બધા સ્ટેશને ગયા હોય ટ્રેનમાં ગયા હોય તો સ્ટેશન પણ વચ્ચે આવે તો ત્યાં કેવી કેવી સુવિધાઓ હોય છે તેના વિશેની પણ આપણે જોયું હોય છે હવે આ જે રિયા છે તેને તે આ અમદાવાદના સ્ટેશન ઉપર આવું બધું જોયું અને તેને ખૂબ જ મજા પડી ગઈ પછી તેમને પણ ફેરિયાઓ પાસેથી કેળા અને ચીકુ લીધા અને પછી તેઓ ડબ્બામાં બેઠા સમય થતાં ટ્રેન ઉપડી એટલે કે ત્રણ અને પિસ્તાલીસ કલાકે ટ્રેન ઉપડી અમે કેળા અને ચીકુ ખાધા પછી હું ટોયલેટ જઈ આવી હવે ઊંઘ આવતી ન હતી મારી પાસે સાપ સીડીની રમતનું બોર્ડ એટલે કે સાપ સીડી જે તમને વિદ્યાર્થી મિત્રો આવડે છે ને તમે જોઈ હશે સાપ સીડી રમતા પણ હશો સાપસીડીને રમતનું બોર્ડ અને રમવાનો પાસો હતો હવે મેં હિમાક્ષે અને ફિયોનાએ જે તેની બાજુમાં બીજું કુટુંબ હતું તેની સાથે જે છોકરી હતી રિયા જેવડી તે ફિયોના તેઓ ત્રણેય થોડા સમય સાપસીડીની રમત રમી એટલામાં નડિયાદ આવ્યું જ્યાં ફિયોનાને ઉતરવાનું હતું ફિયોનાને ક્યાં ઉતરવાનું હતું નડિયાદ સ્ટેશન પર હવે ફિયોના અમને આવજો કઈ ઉતરી ગઈ પછી હું અને સૂઈ ગયા હિમાક્ષ છે એ કોણ હતું વિદ્યાર્થી મિત્રો રિયાનો ભાઈ હતો હવે આપણે થોડા નીચેના પ્રશ્નોની ચર્ચા કરીએ હવે તમે ક્યારેય રાત્રિના સમયે રેલમાર્ગ કે સડક માર્ગે મુસાફરી કરી છે તો તમે તે વખતે રસ્તામાં શું 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 જોયું હતું તે વિગતે લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જ્યારે પણ ક્યારેય રાત્રિના સમયે મુસાફરી કરી હોય તો તેના વિશે તમારે અહીંયા લખવાનું છે અને જ્યારે મુસાફરી ક્યારે કરી ત્યારે તમને રસ્તામાં શું શું જોવા મળ્યું હતું કોઈ સડક જોવા મળ્યું હોય શહેર હોય કે ત્યાં કોઈ પુલ બાંધેલો હોય નવી કોઈ નદી કે શહેરનું સરસ મજાનું રોશનીવાળું વાતાવરણ તે તમારે અહીંયા લખવાનું છે હવે પ્રશ્ન નીચે ન જોઈએ કે રિયાએ ચાલુ ટ્રેને અમદાવાદમાં શું શું જોયું તે લખો તો ચલો અમદાવાદમાં રિયાએ ચાલુ ટ્રેનમાં શું શું જોયું હતું તો કે રિયાએ ચાલુ ટ્રેને ચારે બાજુ રોશનીથી સુંદર લાગતું અમદાવાદ શહેર બહુમાળી મકાનો વાહનોની અવર જવર સડક માર્ગના પુલ ફાટકવાળા માર્ગ વગેરે જોયા અને અમદાવાદ આવતા પહેલાં ટ્રેન ચાલુ હતી ત્યારે વસ્તુઓ વેચનારા ફેરિયાઓ પછી માલસામાન ઉંચકનારા કુલીઓના અવાજથી વાતાવરણ ઘોંઘાટવાળું થઈ ગયું હતું તે તેને જોવા મળ્યું હતું હવે નીચેનો પ્રશ્ન છે કે તમે મુસાફરી કરતી વખતે સ્ટેશન પરના ફેરિયાઓ પાસેથી ખરીદી કરી છે જો હા તો તેની યાદી તૈયાર કરો તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટેશન ઉપર હોય તો ત્યાં ઘણા બધા ફેરિયાઓ હોય છે તો કે તમારે અહીંયા જે જ્યારે મુસાફરી કરી હોય ત્યારે તમે શેની ખરીદી કરી હતી તે તમારે અહીંયા લખવાનું છે કે જેવા કે કયા કયા ફેરિયા હોય તો કે ચા બિસ્કીટ પછી સમાચાર પત્ર વેચવાવાળા હોય પાણીની બોટલ ઠંડા પીણાની બોટલ સફરજન કેળા ચીકુ જે તમે ખરીદ્યું હોય તે તમારે અહીંયા લખવાનું છે હવે અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ શું શું જોયું હતું જ્યારે તે રિયા છે તે તેના પપ્પાની સાથે પ્લેટફોર્મ ઉપર નીચે ઉતરી હતી ને તો ત્યારે તેને શું જોયું હતું તો કે અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ વિવિધ વસ્તુઓના સ્ટોલ વસ્તુઓ વેચનારા ફેરિયાઓ મુસાફરો લાલ રંગના કપડાવાળા માણસો જેને કુલી કહેવામાં આવે છે શું કહેવાય છે કુલી પછી રેલવેનો સ્ટાફ અને ઘણી બધી ટ્રેનો આવતી જતી જોઈ હવે અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાને કયા કયા અવાજો સાંભળવા મળ્યા હતા તો કે આ પ્રશ્નમાં શું જવાબ આવશે તો કે તેને આપણે જોયું હતું આગળ કે ટ્રેન જ્યારે અમદાવાદના પ્લેટફોર્મ પર આવી ત્યારે રિયાને વિવિધ વસ્તુઓ વેચનારા ફેરિયાઓના અવાજ સંભળાયા હતા તો કે કયા કયા અવાજ સંભળાયા હતા કે વિવિધ વસ્તુઓ વેચનારા ફેરિયાઓના ચાય ગરમ ચાય ગરમા ગરમ ભજીયા પૂરી શાક ઠંડા પાણીની બોટલ વડાપાઉ વડાપાઉ કેળા ચીકુ સફરજન વગેરે જેવા અવાજો સાંભળવા મળ્યા અને માઇકમાં જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવતી હતી તો વિદ્યાર્થી મિત્રો તમને આ પાઠ ભણવાની મજા આવીને આપણે આ પાઠમાં શું શીખ્યા કે તે ટ્રેન દ્વારા રાત્રિના સમયે મુસાફરી કરે છે અને તે તે દરમિયાન તે તેના પપ્પા પાસેથી ઘણી બધી સરસ મજાની માહિતી મેળવે છે તો વિદ્યાર્થી મિત્રો તમે પણ ક્યારેક મુસાફરી કરતા હોય તો આજુબાજુની માહિતી તમારે મેળવવી તો તમને પણ મજા આવશે હવે તમે સાપ સીડી લુડો અને અમદાવાદ જેવી રમત તો રમ્યા હશે ને વિદ્યાર્થી મિત્રો સરસ તો તમારે એવી બધી રમતો પણ રમવાની જેવી આ રિયા છે તેનો સમય પસાર કરવા માટે ટ્રેનમાં રમી હતી